સલામો અલેકુમ વિદ્યાર્થીની મિત્રો, આપણે ભાગીદારી વિષય પ્રવેશ ચેપ્ટર 1નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3નો પહેલો ટૂંકો દાખલો આપણે કરી ચૂક્યા છીએ. બીજો દાખલો કરવા માટે આપણે કેટલાક નિયમો અને અપવાદો જોઈ લઈશું. બીજા દાખલાની અંદર ભાગીદારને કમિશન આપવા માટેની ગણતરી કરવાની છે. તો એની માટે નિયમ છે કે જ્યારે ભાગીદારને કમિશન આપવાનું હોય તો ભાગીદારને ચોખ્ખા નફાના અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય તો તમારે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવો, જે છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. ફરીવાર, જ્યારે ભાગીદારને ચોખ્ખા નફાના અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય તો સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કરો. સૂત્ર નંબર 1 છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. બીજો સૂત્ર આવશે તે ક્યારે ઉપયોગમાં લેવાનું છે, તો જો ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય ત્યારે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવો, જે છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. પરિવાર, બીજું સૂત્ર જોઈએ. જો ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય તો સૂત્ર નંબર 2નો જ ઉપયોગ કરવો, જે છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. હવે સરળતા ખાતર તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે તમને કિંમત રકમમાં કમિશન એકવાર આપ્યું હોય ત્યારે તમારે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવો. ફરીવાર, જો તમને રકમમાં કમિશન શબ્દ એકવાર આપ્યું હોય તો તમારે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવો. પરંતુ તમને જો રકમની અંદર બે વાર કમિશન શબ્દ આપ્યું હોય, એક કમિશન અહીં આવે છે જો ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય, તો જ્યારે બે વાર કમિશન શબ્દ આવે ત્યારે હંમેશા સૂત્ર નંબર 2નો જ ઉપયોગ કરવો, જે છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. આ બીજું સૂત્ર ક્યારે આવશે, જ્યારે રકમમાં બે વાર કમિશન શબ્દ આવશે ત્યારે. એક વાર કમિશન શબ્દ આવે તો સૂત્ર નંબર 1, બે વાર કમિશન શબ્દ આવે તો સૂત્ર નંબર 2. પરંતુ આની અંદર અપવાદ છે. ભલે તમને રકમમાં બે વાર કમિશન શબ્દ આપ્યો હોય પણ જો એની અંદર તમને કુલ પેઢીનો નફો નહીં આપ્યો હોય અને કોઈ એક ભાગીદારનો નફાનો ભાગ આપ્યો હોય, કોઈ એક ભાગીદારના નફાના ભાગ પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય ત્યારે હંમેશા તમારે સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કરવો. પરિવાર, ભલે તમને રકમમાં બે વાર કમિશન શબ્દ આપ્યું હોય પરંતુ તેની સાથે જો તમને ભાગીદારનો ભાગ આપ્યો હોય, નફાનો ભાગ આપ્યો હોય, તેના ઉપરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય તો ફરજિયાતપણે સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કમિશન શોધવા માટે કરવો. આ એક અપવાદ છે. પરિવાર, એકવાર નજર મારી દઈએ, કારણ કે નિયમો જ ખાસ છે, પછી ગણતરી તો તમે ઇઝીલી કરી શકશો. રકમમાં એકવાર કમિશન શબ્દ આવે તો સૂત્ર નંબર 1, રકમમાં બે વાર કમિશન શબ્દ આવે તો સૂત્ર નંબર 2. પરંતુ અપવાદ શું છે કે બે વાર કમિશન શબ્દ હોવા છતાં ભાગીદારનો ભાગ આપ્યો હોય અને પેઢીનો કુલ નફો આપ્યો ન હોય તો ભાગીદારના ભાગ પરથી પેઢીનો નફો શોધવાનો હોય ત્યારે તમારે કમ્પલસરી સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કરવો, જેનો ઉદાહરણ તમારે દાખલો પણ કરવાનો છે સ્વાધ્યાયની અંદર. પણ પહેલાં આપણે જે દાખલો ગણવાનો છે તે પ્રશ્ન નંબર 3નો બીજો દાખલો છે, જેની અંદર આપણે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવાનો છે. આગળ જતાં જે ત્રીજો દાખલો આવશે તેની અંદર આ અપવાદનો નિયમ લાગુ પડશે. તો શરૂ કરીએ બીજો દાખલો.
दाखलो शुरू करता पहला विद्यार्थीनी मित्रों सौथी पहला तो तमारे फरजियातपणे चोकसाईथी रकम वाँचवी ज पड़े। अगर जो ये वाँचवामां अने समझवामां भूल करशो तो तमारो दाखलो खोटो गणाशे। तो टेक्स्टबुकनी अंदर 30मा पाना उपर तमने प्रश्न नंबर 3मां बीजा दाखलानी रकम आपी छे, तेने ध्यानपूर्वक आपणे वाँचीशुं। अमृता अने दिव्या एक भागीदारी पेढ़ीना भागीदारों छे। अहीं भागीदारोना नाम आप्या छे तो ए नामनो उल्लेख आपणा दाखलामां थशे। तेओनी मूड़ीनुं प्रमाण 3:2 छे। અહીં આપણને મૂડીનું પ્રમાણ આપ્યું છે વિદ્યાર્થીની મિત્રો। જ્યારે મૂડીનું પ્રમાણ આપ્યું હોય ત્યારે તમારે એવું ધ્યાનમાં લેવાનું છે કે આ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી પરંતુ મૂડીનું પ્રમાણ છે। એટલે આ દાખલાની અંદર તમારે નફાની વહેંચણી જો કરવાની હોય તો તેની અંદર એ પણ ધ્યાનમાં લેવાનું છે કે આ જે પ્રમાણ આપ્યું છે તે તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી। નફા નુકસાનની વહેંચણી કરવા માટે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું હોય તો તે પ્રમાણે વહેંચણી થાય છે, નહીં આપ્યું હોય તો સરખા પ્રમાણમાં વહેંચણી થાય છે, એ નિયમનો પણ અહીં આપણે ઉપયોગ કરવાનો છે। એટલે તમારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આપણને કયું પ્રમાણ આપ્યું છે, મૂડીનું પ્રમાણ। આ મૂડીનું પ્રમાણ નફાની વહેંચણીમાં કોઈ કામ લાગતું નથી કારણ કે આ તો મૂડીનું છે પ્રમાણ, આપણને તો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ જોઈએ, એટલે તે આપ્યું નથી, જેનો આપણે આ દાખલાની અંદર આગળ ઉપયોગ કરીશું। આગળ રકમમાં છીએ અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન જુઓ। અહીં 2 વાર કમિશન શબ્દ આપ્યું છે, કમિશન બરાબર છે, અને બીજી વાર કમિશન, 2 વાર કમિશન છે, પણ શું છે, અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। મેં તમને આગળ જે નિયમ લખાવ્યો તે પ્રમાણે તો 2 વાર કમિશન આવ્યું એટલે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવો પડ્યો, પણ અહીં જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, બરાબર। એટલે એ તમારે ધ્યાનમાં લેવાનું છે કે શું કુલ નફો આપ્યો છે, એક વાત તો એ ધ્યાનમાં લેવાની કે 2 વાર કમિશન શબ્દ છે એટલે બીજા નંબરનું સૂત્ર આવે, પણ બીજું શું ધ્યાનમાં લેવાનું છે કે પેઢીનો કુલ નફો આપ્યો છે કે કોઈ ભાગીદારનો નફો આપ્યો છે। જો કોઈ ભાગીદારનો નફો આપ્યો હોય અને નવપતિ સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય તો સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવો, પરંતુ અહીંયા તો શું આપ્યો છે આપણને, જો વર્ષના અંતે પેઢીનો નફો એટલે કે તમને સમગ્ર પેઢીનો નફો આપી દીધો છે, એટલે આપણે નિયમ પ્રમાણે શું કરીશું, 2 વાર કમિશન શબ્દ છે એટલે સૂત્ર નંબર 2નો જ ઉપયોગ કરીશું। ખ્યાલ આવે છે તમને? હવે તમારે જ્યારે બી દાખલો તમે ગણો ત્યારે તમને જે વિગતો ટેક્સ્ટબુકમાં આપેલી હોય તે વિગતો તમારે નોટમાં ઉતારી લેવાની, એ એક એવો બીજી પણ રાખજો। પહેલાં તો તમારે રકમ ધ્યાનપૂર્વક વાંચવાની, જ્યાં લાગે ત્યાં અંડરલાઇન કરવાની, અને તેમાંથી જરૂરી વિગતો તમારે તમારી નોટમાં ઉતારી લેવાની। તો અહીં આપણને 2 ભાગીદારો આપ્યા છે, એક છે અમૃતા અને દિવ્યા, બરાબર છે। હવે અહીં આપણે કોને કમિશન ચૂકવવાનું છે તો એ પણ જોઈ લઈએ કે અમૃતાને કમિશન ચૂકવવાનું છે, કોને ચૂકવવાનું છે, અમૃતાને, બરાબર છે। હવે અહીં મૂડીનું પ્રમાણ ભલે આપણને આપ્યું છે પણ એ આપણને કોઈ કામ લાગવાનું નથી। અહીં પ્રશ્ન નંબર 3નો બીજો દાખલો જે તમારું ઉદાહરણ નંબર 2 ટેક્સ્ટબુકમાં આપેલું છે, પેજ નંબર 15, એના જેવો સેમ દાખલો છે। એટલે તમારે આજે હોમવર્કની અંદર આ બીજો દાખલો જે હું અહીંયા ગણું છું તે સ્વાધ્યાયનો અને ઉદાહરણનો 2 નંબરનો દાખલો તમારી નોટમાં લખી લેવો, ગણી લેવો। ખ્યાલ આવે છે? આ તમારું હોમવર્ક પણ છે એટલે તમારે ધ્યાનપૂર્વક જોવું અને જાતે ગણવું। સ્વાધ્યાયનો દાખલો તો હું અહીંયા ગણાવું છું એટલે તમારે એ પ્રમાણે ગણવાનો છે, અને ઉદાહરણનો જે દાખલો છે તે ભલે તમને ટેક્સ્ટબુકની અંદર ગણેલો આપેલો છે પણ તમારે ફક્ત રકમ જોઈને જાતે દાખલો ગણવાનો છે। સૌથી પહેલાં તો અમૃતાનું કમિશન શોધીશું, તો અહીં આપણે વિગત લખીશું કમિશનનો દર કેટલો છે, તો ચોખ્ખા નફાનો 8%, બરાબર છે। પેઢીનો કુલ નફો કેટલો છે,
96,876 रुपया। आ बी बे विगत आपने उपयोगी है, मूड़ीनु प्रमाण आपेलू है पण ते आपने उपयोग में लेवानू नथी एटले ते नहीं लखो तो चाले। अहीं अमृत अने कमीशन शोधीशुं, तो कमीशन शोधवा माटे आपणे अहीं बे वार कमीशन शब्द होवाथी सूत्र नंबर बे नो उपयोग करीशुं। सूत्र नंबर बे शुं छे तमारुं, तो कमीशन कोने आपवानुं छे, અમૃતાને। જ્યારે પણ ગણતરી કરો ત્યારે કોઈ પણ નિશાની કરીને ગણતરી શરૂ કરો તો ઇઝીલી તમને ખ્યાલ આવે કે અહીંયાથી ગણતરી શરૂ થાય છે। આપણે લખીશું અમૃતાને કમિશન બરાબર શું લઈશું, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા। સૂત્રમાં કિંમત મૂકીશું, માટે અમૃતાને કમિશન બરાબર ચોખ્ખો નફો આપણને આપ્યો છે 96,876 ગુણ્યા કમિશનના ટકા છે 8 છેદમાં 100 વત્તા 8। ફરીવાર ધ્યાનથી જોજો વિદ્યાર્થીની મિત્રો, કે જ્યારે આપણે બે વાર કમિશન આપેલું હોય અને પેઢીનો કુલ નફો આપેલો હોય ત્યારે સૂત્ર નંબર બેનો ઉપયોગ કરવાનો છે, જે છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા। સૂત્રમાં કિંમત મૂકી દીધી કે અમૃતાની કમિશન બરાબર 96,876 ગુણ્યા 8 છેદમાં 100 વત્તા 8। કેલ્સી પર ગણતરી તમને કરતા આવડે જ છે, ધોરણ 11માં તમે કરી ચૂક્યા છો। 96,876 ગુણ્યા 8ના છેદમાં 108, તો કેલ્ક્યુલેટર પર તમે ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108, જવાબ આવશે 7,176। જવાબ આવ્યો 7,176, માટે અમૃતાને કમિશન, અમૃતાનો કમિશન બરાબર 7,176 રૂપિયા। જ્યારે જવાબ આવે ત્યારે તેને કોઈ પણ નિશાની કરવાનું રાખો, જેથી કરીને તમને પણ ઇઝીલી સમજ પડી જાય અને પરીક્ષામાં પણ આ ટેવ રહે, તો પેપર ચેક કરનારને પણ સહુલત રહે। ઓકે, આગળ જોઈએ રકમમાં શું કહ્યું છે, આપણને એટલું કમિશન શોધવાનું કહ્યું હતું તો આટલે દાખલો પૂરો થઈ જતો, પરંતુ અહીં આપણને કહ્યું છે જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, એટલે અહીંયા બીજું પોર્શન પણ આવશે। અહીં ફક્ત આપણે શું શોધ્યું છે, કમિશન, કમિશન બાદ કર્યા પછી જે નફો મળશે તે નફાને આપણે બંને ભાગીદારો વચ્ચે, જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો તે પ્રમાણમાં, નહીં આપ્યું હોય તો સરખા પ્રમાણમાં વહેંચીશું। અહીંયા આપણને મૂડીનું પ્રમાણ આપેલ છે, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી, એટલે આપણે તેને બંને ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચીશું। એ પહેલાં તમારે કમિશન બાદ વધતો નફો શોધવો પડશે, એટલે કે વહેંચણી પાત્ર નફો શોધવો પડે, તો બીજી ગણતરી થશે તમારી વહેંચણી પાત્ર નફો બરાબર શું કરીશું, કુલ નફો છે તેમાંથી અમૃતાનું કમિશન બાદ કરીશું, માટે વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો તમને આપેલો છે 96,876 રૂપિયા માઇનસ કમિશન તમારું આવ્યું 7,176 રૂપિયા બરાબર છે, માટે વહેંચણી પાત્ર નફો મળ્યો, માઇનસ કરશો કેલ્સી પર તો 89,700 રૂપિયા મળશે। ઓકે, આ થયું કમિશન બાદ કર્યા પછી વધતો વહેંચણી પાત્ર નફો। ફરીવાર આપણે હવે વહેંચણી પાત્ર નફામાંથી વહેંચણી કરવાની છે, તો એ વહેંચણીની ગણતરી કરીશું। અહીં લખીશું નફાની વહેંચણી,
નફાની વહેંચણી કરીશું સરખા પ્રમાણે. સરખા પ્રમાણમાં કેમ? કારણ કે અહીં તમને ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી, બરાબર છે? એટલે અહીં લખીશું નફાની વહેંચણી, કૌંસમાં લખીશું સરખા પ્રમાણમાં, એટલે કે 1:1. 1:1 અર્થ થાય છે બે ભાગ. 1:1 એટલે 1+1 કહેવાય. ટોટલ થયો તમારા બે ભાગ, એટલે સરખા ભાગ કરીશું. ઓકે, તો આપણી પાસે અહીં વહેંચણી પાત્ર નફો મળી ગયો છે 89,700. તેના બે ભાગ કરીશું તો એની ગણતરી થશે અમૃતાનો નફામાં ભાગ. બરાબર નફો ભાગ્યા બે, તો નફો કેટલો રહ્યો? 89,700 ભાગ્યા બે, તો તમને મળશે અમૃતાનો નફામાં ભાગ કેટલો આવશે? ગણીએ કેલ્સી પર, 89,700 ભાગ્યા બે એટલે થશે 44,850 રૂપિયા. તો આ છે 44,850 રૂપિયા, તે થયો અમૃતાનો નફામાં ભાગ. આપણે બંનેનો સરવાળો કરીશું, જે અમૃતાને કમિશન મળે છે તે અને જે નફામાં ભાગ મળે છે તે. અહીં લખીશું આપણે અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફામાં ભાગ વત્તા કમિશન માટે અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફામાં ભાગ આવ્યો એનો 44,850 રૂપિયા વત્તા એને કમિશન મળે છે 7,176 રૂપિયા, માટે અમૃતાને મળતી કુલ રકમ બરાબર કેલ્સી પર 44,850 છે જ, પ્લસ 7,176 રૂપિયા, જવાબ આવશે 52,026 રૂપિયા. જવાબ તમારે લખી દેવાનો. ઓકે, તો આ એક દાખલો બીજો આપણો પૂરો થયો. આની સાથે તમારે ઉદાહરણનો દાખલો નંબર 2, જે પાના નંબર 15 પર આપેલો છે, તે તમારે સાથે ગણી લેવો. એટલે આજે હોમવર્કમાં તમારે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3નો બીજો દાખલો અને ઉદાહરણનો બીજો દાખલો બંને નોટબુકમાં એટલે કે એકાઉન્ટના ચોપડામાં ગણી લેવા. ફરીવાર યાદ અપાવી દઉં કે બોર્ડની પરીક્ષાની અંદર સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલામાંથી જ પૂછાય છે. બની શકે કે તેમાં નામ બદલી દેવામાં આવે અથવા તો રકમ બદલી દેવામાં આવે, પણ રીત એની એ જ હશે. એટલે તમારે બંને પ્રકારના દાખલાની ગણતરી કરવાની છે. ચલો વિદ્યાર્થીની મિત્રો, હવે આગળ આપણે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલામાં કિંમત આપી છે તે વાંચીશું રકમને. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. વિદ્યાર્થીની મિત્રો, અહીં શબ્દ આપ્યું છે નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો, એટલે તમારા મગજમાં બલ્બ સળગવું જોઈએ, બત્તી જલવી જોઈએ કે અહીં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે. એટલે નફા નુકસાનની વહેંચણી આ પ્રમાણ આપ્યું છે તે પ્રમાણમાં જ થશે. સૌથી પહેલાં તો રકમની અંદરથી જે વિગતો તમને મળતી જાય તે તમારે દાખલામાં લખતા જવાનું છે અને રકમ ધ્યાનપૂર્વક વાંચવાની છે અને પછી દાખલો ગણવાનો છે. ક્વેશ્ચન નંબર 3નો ત્રીજો દાખલો, જે તમારો ઉદાહરણ નંબર 3 જેવો જ દાખલો છે અને તે પાના નંબર 16 પર આપેલું છે. ઉદાહરણ નંબર 3 અને તેનો પેજ નંબર 16. ઓકે, તો એ પ્રમાણે તમારે દાખલો સેમ જ ગણવાનો છે અને તમને હું જ્યારે આ દાખલો સમજાવી દઉં ત્યારબાદ તમારે તમારી નોટની અંદર આ દાખલો ગણી લેવો, સ્વાધ્યાયનો પણ અને ઉદાહરણનો પણ.
चलो आगळ રકમ વાંચીશું એ પહેલાં આપણે લખી દઈએ વિસ્મય, અભિજીત અને કુણાલ. જ્યારે ભાગીદારોના નામ આપેલા હોય ત્યારે તમારે તે ભાગીદારોના નામનો ઉલ્લેખ તમારા દાખલામાં કરવો. વિસ્મય જેમ, અભિજીત જેમ, કુણાલ. અથવા તમે કોમા કોમા કરીને લખી શકો, વિસ્મય કોમા અભિજીત અને કુણાલનો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એવું લખી શકો. બરાબર, કુણાલનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બરાબર 3:2:4. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? આ પ્રમાણ છે. પ્રમાણ વિશે તમે શીખી ચૂક્યા છો. આગળ તમારા સેકન્ડરીના ધોરણોની અંદર તમે શીખી ચૂક્યા છો કે જ્યારે પ્રમાણ આપેલું હોય એનો મતલબ થયો કે એનો કુલ સરવાળો એ કુલ નફો કહેવાશે. જેમ કે આ 3:2:4 અર્થ થયો 3+2+4, તો 3+2=5, 4=9. તો પેઢીનો કુલ નફો થશે 9 ભાગ. પેઢીનો કુલ નફો કેટલો થશે? 9 ભાગ. બરાબર છે. તો તમારે જ્યારે બી હવે આ પ્રમાણ આપેલું હોય તો વિસ્મયને નફાની વહેંચણી કરવાની હોય તો જેટલો નફો હોય એના ગુણ્યા 9, 3 9માંસ આપવો પડે. અભિજીતનો ભાગ આપવાનો હોય તો 2 9માંસ અને કુણાલનો ભાગ આપવાનો હોય તો 4 9માંસ. એ પ્રકારની તમારે ગણતરી કરવાની રહેશે. પરંતુ આપણા દાખલામાં શું છે, જ્યાં સુધી આખી રકમ નહીં વાંચીએ ત્યાં સુધી આપણને આગળ ખબર પડે નહીં. તો આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આવ્યું એટલે આપણે બલ્બ જલાવ્યું અને તેના કારણે આપણે અહીંયા માહિતી લખી દીધી. કારણ કે જો એ માહિતી લખવામાં ભૂલ થઈ જાય તો એ તમારી ગણતરી ખોટી પડશે, દાખલો ખોટો પડશે. એટલે તમારે સૌથી પહેલાં તો એ ગણતરીમાં ઉપયોગમાં લેવાની માહિતી, વિગતો જે કંઈ આપેલી હોય તે ચોપડામાં અચૂકપણે લખી દેવી કે ત્યાંથી તમને સરળતાથી મળી જાય. ફરીવાર કહી દઉં, રકમ ધ્યાનપૂર્વક વાંચવી, જ્યાં લાગે ત્યાં અંડરલાઇન કરવું અને જે જરૂરી વિગતો હોય તેને ચોપડામાં આ રીતે લખી દેવી. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અહીં કહ્યું છે મેનેજરનું કમિશન, મેનેજરના કમિશનનો દર બરાબર 10%. પણ શું કહ્યું છે સાથે, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન. અહીં 2 વાર કમિશન શબ્દ છે, જુઓ 2 વાર કમિશન શબ્દ છે. બરાબર છે. એટલે એમ જોવા જઈએ તો આપણે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવો પડે. પણ આગળ રકમ વાંચીએ, અભિજીતના ભાગે 30,000 નફો. અભિજીત કોણ છે? ભાગીદાર છે. તો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. આવ્યો અપવાદ તમારો, જે મેં તમને આગળ કહ્યું હતું કે ત્રીજા દાખલામાં અપવાદનો ઉપયોગ કરવાનો છે. એમ તો 2 વાર કમિશન શબ્દ આપેલું છે તમને, 2 વાર કમિશન છે, એક અહીં અને એક અહીં. તો તમારે એની અંદર બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવો પડે. પણ અહીં શું આપ્યું છે આપણને સાથે, કે અભિજીતનો નફામાં ભાગ આપ્યો છે, સમગ્ર પેઢીનો નફો આપ્યો નથી. તો અભિજીતનો નફો જે વિગતો છે તે આપણે ઉતારતા જઈશું. અભિજીતનો નફો બરાબર 30,000 રૂપિયા. બરાબર છે. અહીં સમગ્ર પેઢીનો નફો આપ્યો નથી એટલે તમારે અપવાદ રૂપે તમારે સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કરવો પડે. પણ શું કહ્યું છે કે મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે મેનેજરનું કમિશન તો ગણાશે કુલ નફા પર. કુલ નફો આપણને આપ્યો નથી, આપણને અભિજીતનો નફો આપ્યો છે 30,000. તો અભિજીતનો ભાગ કેટલો છે એ આપણે ઉપર લખ્યું છે. વિસ્મય, અભિજીતને, કુણાલ નો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે 3:2:4. અહીં અભિજીતનો ભાગ થયો 2 ભાગ, પણ એ 9માંથી 2 ભાગ છે. બરાબર છે. અહીં આપણને એક વિગત બીજી મળી ગઈ, અભિજીતનો નફાનો પ્રમાણ, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ
बराबर बे नौ में उस लईशू कारण के तेनो बे भाग छे अने नौ ए पेढ़ीनो कुल नफो गणाशे। हवे अहींया आपणने शुं मळ्युं, बे पद कोईपण सरखा मळे तो तमे पद मांडीने बीजो भाग शोधी शको। जेम के अहीं आपणने અભિજીતનો નફો કેટલો છે અને તેનું નફાનું પ્રમાણ કેટલું છે તે ખબર પડી ગઈ। પેઢીનો કુલ નફો કેટલો છે તો નવ ભાગ છે, પણ એ નવ ભાગમાંથી જુદા જુદા ભાગીદારોનો ભાગની વહેંચણી થશે, એટલે જ્યારે પણ તમારે પેઢીનો કુલ નફો ગણવાનો હોય તો તેને એક જ ભાગ ધારવાનો હોય। તો અહીં આપણે ધારણા કરીશું, ધારો કે પેઢીનો કુલ નફો બરાબર એક, બરાબર છે। હંમેશા જ્યારે પેઢીનો નફો ગણો ત્યારે તેને એક જ ધારવાનો, એટલે તમારી ગણતરીઓમાં સુવિધા રહેશે। કોઈપણ બે પદ સરખા મળે તમને તો તેના ઉપરથી ત્રીજો ભાગ તમે શોધી શકો। અહીં આપણી પાસે બે નવ ઉપસ ભાગે 30,000 નફો છે, તો એક ભાગે કેટલો એવું પદ માંડી શકાય, અથવા બીજો પદ માંડી શકાય કે બે નવ માઉસ જો અભિજીતનો ભાગ હોય તો પેઢીનો કુલ નફો એક ભાગ, તો 30,000 અભિજીતનો ભાગ હોય તો પેઢીનો કુલ નફો કેટલો। બંને રીતે તમે પદ માંડી શકો છો કે બે નવ માઉસ ભાગે 30,000 નફો તો એક ભાગે કેટલો, અથવા એ બે નવ માઉસ અભિજીતનો ભાગ હોય તો પેઢીનો કુલ નફો એક, તો 30,000 અભિજીતનો નફો હોય તો પેઢીનો કુલ નફો કેટલો। બંનેમાંથી કોઈ પણ એક રીતે તમે પદ માંડો, પણ એટલું ધ્યાનમાં રહેજો કે કાં તો ઉપર નીચે બે પદના ભાગ સરખા આવશે, કાં તો આજુબાજુમાં સરખા આવશે। અહીં આપણે પદ માંડીએ કે અભિજીતનો ભાગ આપણને મળેલો છે, બે નવ માઉસ ભાગે અભિજીતનો નફો કેટલા હજાર રૂપિયા આપેલું છે, 30,000 રૂપિયા, માટે એક ભાગ, એક ભાગ એટલે એકના છેદમાં એક કહેવાય, કે એક ભાગે પેઢીનો કુલ નફો કેટલો, બરાબર બરાબર આ રીતે પણ પદ માંડી શકો તમે, અથવા તો આ રીતે ન માંડો તો તમારે બીજી રીત છે કે બે નવ માઉસ ભાગ અભિજીતનો ભાગ હોય તો પેઢીનો નફો એક ભાગ, માટે 30,000 અભિજીતનો ભાગ હોય તો કેટલું, આ વધારે યોગ્ય છે, બરાબર છે। તો આપણે કિંમત મૂકીશું 30,000 ગુણ્યા એક ગુણ્યા બે નવ માઉસ, જ્યારે તમને ખબર જ છે નિયમ કે અંશ અને છેદમાં રકમ આપેલી હોય અને ઉપરના પદમાં હોય તો તેને અહીં લેતી વખતે ઉલટાવી દેવું પડશે, એટલે કે નવ ગુણ્યા આવશે। એમ તો 30,000ના છેદમાં બે નવ માઉસ લખી શકાય, પણ એ અંશની અંદર છેદ અને છેદની અંદર પાછો છેદ આવે તો એ પ્રમાણે તમારે એ પદ અહીં ઉલટાવીને નવ ગુણ્યાંશ લખવાનું, એટલે આ વિગત પણ તમારે બહુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે અંશ અને છેદમાં કોઈ પદ આપેલું હોય તો તેને તમારે આ રીતે રકમમાં લેતી વખતે, ગણતરીમાં લેતી વખતે તેને ઉલટાવી દેવાનું, જો અહીં આપેલ હોય તો જ, બરાબર છે। આની ગણતરી તમે કેલ્સી પર કરશો તો 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2, તો 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 એટલે પેઢીનો કુલ નફો આવ્યો 1,35,000, 1,35,000 તે મળ્યું તમને પેઢીનો કુલ નફો, કુલ નફો મળી ગયો છે। એટલે આપણને શું કહ્યું છે રકમમાં, કે મેનેજરના કમિશનની ગણતરી કરો, શું શોધવાનું છે, મેનેજરના કમિશનની ગણતરી। અહીં ભાગીદારો વચ્ચે નફાનો ઉત્સાહને વહેંચણી વિશે કશું કહ્યું નથી, તો એ આપણે નહીં કરીએ તો ચાલે, આપણને જે પૂછ્યું છે તેટલી જ માહિતી આપણે આપવાની છે। તો હવે અહીંયા ગણતરી આપણે મેનેજરના કમિશનની કરીશું, અહીં ગણતરી કરીએ મેનેજરનું કમિશન બરાબર નફો, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના
टका छेदमां सो केम आ सूत्र लीधुं छे फरी वार याद अपावी देऊं। अहीं अपवाद आपेलुं छे, भले बे वार कमीशन आपी छे शब्द रकममां, पण आपणे अभिजीतना भाग परथी पेढ़ीनो कुल नफो शोधवानो थयो छे। એટલે કોઈ ભાગીદારના નફાના ભાગ પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય ત્યારે હંમેશા સૂત્ર નંબર એકનો જ ઉપયોગ કરવો, જે સૂત્ર મેં અહીં લખી દીધું છે। મેનેજરનું કમિશન શોધવા માટે આપણે લઈશું ચોખ્ખો નફો આવ્યો પેઢીનો 135,000 ગુણ્યા કમિશનના ટકા, આપણે ઉપર લખ્યા જ છે 10% છે, 10% એટલે છેદમાં 100 જ કહેવાય, અને નહીંતર સૂત્રમાં પણ છેદમાં 100 આપ્યા જ છે। તો 135,000 ગુણ્યા 10%, આને ખાલી તમે 10 અને ટકાની નિશાની દબાવી દેવ તો પણ ચાલે, અથવા ભાગ્યા 100 કરવું પડે, કાં તો તમારે ટકાની નિશાની દબાવવાની કાં તો ભાગ્યા 100 કરવાનું। એટલે જવાબ આવ્યો 13,500 માટે મેનેજરનું કમિશન બરાબર 13,500 રૂપિયા। ખ્યાલ આવ્યો? આ દાખલો અહીં પૂરો થાય છે। ઓકે, તમારે અહીં બીજા અને ત્રીજા દાખલાની અંદર આપણે બે નિયમોનો ઉપયોગ કર્યો છે। પહેલો નિયમ હતો તમારો કે જો ભાગીદારને ચોખ્ખા નફાના અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય તો સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવાનો છે। જો સિંગલ કમિશન શબ્દ આપ્યો હોય તો સૂત્ર નંબર 1, જો બે વાર કમિશન શબ્દ આપ્યો હોય કે જો ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય તો સૂત્ર નંબર 2, જેનો ઉપયોગ આપણે બીજા દાખલામાં કર્યો। પરંતુ ત્રીજો આપણે જે જોયું વિગત તે છે અપવાદ, જો કોઈ ભાગીદારના ભાગ પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય તો ફરજિયાતપણે સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કરવો। તો જે આપણે ત્રીજા દાખલાની અંદર સૂત્ર નંબર 1નો ઉપયોગ કરીને જ આ દાખલાની ગણતરી કરી, કારણ કે અહીં અભિજીતના ભાગ પરથી સમગ્ર પેઢીનો નફો શોધ્યો છે, બરાબર છે। આ પોર્શન તમારે કરવાનું નથી, આ કરવાનું છે। ઓકે, તો તમારે બીજો દાખલો અને ત્રીજો દાખલો સ્વાધ્યાયનો અને ઉદાહરણનો બંને તમારા ચોપડામાં કરી લેવાનું છે। ચોથો એક નાનકડો દાખલો છે તે આપણે જોઈ લઈશું ને અહીં આપણું સેશન ચોથા દાખલા પછી સમાપ્ત કરીશું। તો પ્રશ્ન નંબર 3નો ચોથો દાખલો, સૌથી પહેલાં તો ધ્યાનપૂર્વક રકમ વાંચીશું, તમારી પાસે ટેક્સ્ટબુક હશે જ, તો એમાંથી આપણે રકમ વાંચવાની રહેશે। રકમ છે રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે। જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો, એકદમ સિમ્પલ દાખલો છે, જરાક જ વારમાં થઈ જશે। તમારે સૌથી પહેલાં તો ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ લખી દેવાનું, લખીશું રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બરાબર 15:10:9, એટલે ટોટલ ભાગ કેટલો થયો? તો 15 ને 10 25, 25 ને 9 કેટલા થશે? 34, એટલે પેઢીનો કુલ નફો કહેવાશે 34 ભાગ। ઓકે, ચલો, તો એનો ભાગ આપણને મળ્યો કે 34 ભાગ છે, બરાબર છે। એટલે 34 ભાગમાંથી 15 ભાગ કોને આપી દેવાના? રાજકુમારને, 10 ભાગ કોને આપી દેવાના? કૌશિકને, અને 9 ભાગ કોને આપવાના? શર્માને। અહીં લખીશું પેઢીનો નફો, કુલ નફો આપી દીધો છે આપણને 68,000। વિદ્યાર્થીની મિત્રો, બને તેટલી બધી વિગતો લખવાનો પ્રયત્ન કરીશો, કારણ કે તે જો ન લખીએ તો બોર્ડમાં માર્ક કપાઈ શકે, બરાબર છે। એટલે જેટલી વિગતો આપણી પાસે હોય તે બધી લખવાની, બરાબર। દરેક ભાગીદારને મળતો નફો શોધવાનો છે, એટલે ભાગીદારને નફાની વહેંચણી એવું આપણે શીર્ષક આપીશું, ભાગીદારોને નફાની વહેંચણી, બરાબર છે। અહીં પહેલાં કોની વહેંચણી શોધીશું? રાજકુમારને નફામાં ભાગ,
નફો કેટલો છે પેઢીનો? 68,000. તો 68,000 ગુણ્યા રાજકુમારનું ભાગ કેટલું છે? 15.34 બરાબર છે. એ રીતના આપણે નંબર એક પર રાજકુમાર, નંબર બે પર લખીશું કૌશિક. કૌશિકને નફામાં ભાગ બરાબર 68,000 ગુણ્યા એનો ભાગ કેટલો? 10.34. એ રીતના ત્રીજું કોણ છે? શર્મા. શર્માને નફામાં ભાગ બરાબર 68,000 ગુણ્યા એનો ભાગ કેટલો? 9.34. ઓકે, કેલ્સી પર ગણતરી કરીશું અને તેમનો ભાગ લઈ લઈશું અને પછી જવાબ લખીશું. તો અહીં લઈ લઈશું 68,000 ગુણ્યા પહેલો ભાગ છે 15 ભાગ, તો 15 ભાગ્યા 34 એટલે મળી ગયો 30,000. રાજકુમારને નફામાં કેટલો ભાગ મળશે? 30,000 રૂપિયા. બરાબર છે. ચલો આગળ લઈએ. 68,000 ગુણ્યા બીજો ભાગ છે 10 ભાગ્યા 34 એટલે થશે 20,000. બરાબર છે. અને ત્રીજું લઈશું 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34 તો મળશે 18,000. આપણે જવાબ લખી દેવાનો માટે રાજકુમારને નફામાં મળતો ભાગ 30,000, કૌશિકને નફામાં મળતો ભાગ બરાબર 20,000 અને શર્માને નફામાં મળતો ભાગ બરાબર 18,000. જો આ ત્રણેયનો સરવાળો કરીશું તો ટોટલ 68,000 મળશે. બરાબર છે. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. આ થયો તમારો ત્રીજો દાખલો, સોરી ચોથો દાખલો. તો હમણાં સુધી મેં તમને પ્રશ્ન નંબર 3ના 4 દાખલા કરાવી ચૂકી છું. તેની સાથે સાથે તમારે ઉદાહરણના 4 દાખલા પણ તમારા ચોપડામાં કરી જ લેવાના છે. અને આગળ એની જે થિયરી આપેલી છે તે મેં તમને અહીં જે બતાવી છે, નિયમો બતાવ્યા છે, જેનો ફોટો હું તમને વોટ્સઅપ પર સેન્ડ કરી દેવા, તે નિયમો તમારે લખી લેવાના છે. બરાબર છે. અને એ પ્રમાણે તમારે આગળ અભ્યાસ કરવાનું છે. ત્યાં સુધી ગુડ બાય.